નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્યા ક્લાસીસની અંદર. હું છું આકાશ ઉતરિયા, ધોરણ 9, ચેપ્ટર નંબર 13 અને એનો છે લેક્ચર નંબર 2. આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરવી છે રોગ. રોગ થયો છે તે આપણને કેવી રીતે ખબર પડે અને રોગના પ્રકારો. રોગ થયો છે તે આપણને કેવી રીતે ખબર પડે ચલો એનો આન્સર લખવાનો પ્રયત્ન કરીએ. આપણું શરીર પેશીનું બનેલું છે. આપણું શરીર પેશીનું બનેલું છે. પેશીઓ ભેગા મળી અંગની રચના કરે છે. અને અંગો દ્વારા અંગતંત્ર રચાય છે. આપણું શરીર પેશીનું બનેલું છે, પેશીઓ ભેગી મળીને અંગની રચના કરે છે અને અંગો દ્વારા અંગતંત્ર બને છે. જો કોઈ કારણસર આ અંગતંત્ર ખરાબ થાય અથવા કાર્યમાં વિક્ષેપ ઉત્પન્ન થાય તો રોગની સંભાવના ઊભી થાય છે, અથવા તો રોગ ઉત્પન્ન થાય છે. એઝ ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે આપણા શરીરની અંદર પાચન તંત્ર આવેલું છે. પાચન તંત્રની અંદર શું આવેલું છે? જઠર, નાનું આંતરડું વગેરે. હવે જો નાના આંતરડાના કાર્ય કરવામાં કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય છે તો શેમાં વિક્ષેપ ઉત્પન્ન થયો? પાચન તંત્રમાં વિક્ષેપ ઉત્પન્ન થયો, મતલબ પાચન તંત્ર તમારું ધીમું પડશે, કામ કરવાનું બંધ કરશે, એટલે તમે ખાધેલો ખોરાક યોગ્ય રીતે પચશે નહીં, જેના કારણે તમને પેટનો દુખાવો છે, ઉલટી છે, આવા બધા રીઝન થશે. આ ઉપરાંત આવે છે પરિવહન તંત્ર. તો એની અંદર શું આવેલું છે? હૃદય, શિરા, ધમની વગેરે. જો તમારું પરિવહન તંત્ર નબળું પડશે, પરિવહન તંત્ર બંધ છે, તો તમારા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ સારી રીતે નહીં થઈ શકે જે પ્રમાણે થવું જોઈતું હતું. મતલબ કે અંગની અંદર કોઈને કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય છે ત્યારે અંગ યોગ્ય રીતે કામ કરતું નથી અને શું ઉત્પન્ન થાય છે? રોગની સ્થિતિ ઉત્પન્ન થાય છે. હવે રોગ થાય છે ત્યારે વાસ્તવમાં શું થાય છે તો આપણે લખી શકીએ, રોગના કારણે દુખાવો, બળતરા, માથું દુખવું, સારું ન લાગવું, કોઈ જગ્યાએ ઘા પડવો, ઝાડા થવા વગેરે જેવા લક્ષણો પ્રદર્શિત થાય. હવે જ્યારે આવા લક્ષણો પ્રદર્શિત થાય છે એ સ્થિતિને આપણે કેવી સ્થિતિ કહીએ છીએ? કે રોગવાળી સ્થિતિ કહીએ છીએ. માથાનો દુખાવો છે, પગનો દુખાવો છે, કોઈ સ્પેસિફિક અંગમાં આપણને દુખતું હોય, આપણને સારું ન લાગતું હોય, બરાબર છે, સતત તાવ આવવો પણ આપણે કહી શકીએ. તો આ બધા શું છે? રોગના લક્ષણો છે. તો રોગના કારણે દુખાવો, બળતરા, માથું દુખવું, તાવ, સારું ઘા, ઝાડા થવા વગેરે
લક્ષણો પ્રદર્શિત થાય છે. હવે રોગ થવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. દાખલા તરીકે માથાનો દુખાવો, તો માથાનો દુખાવો દાખલા તરીકે પૂરતી ઊંઘ ન થવી, મગજનો તાવ વગેરે ઘણા બધા રીઝનથી માથાનો દુખાવો થઈ શકે છે. પછી આપણે શું કરીએ છીએ, ચિકિત્સક પાસે જઈએ, મતલબ ડૉક્ટર પાસે જઈએ. તો ચિકિત્સક યોગ્ય પૂછપરછ દ્વારા અને પરીક્ષણ દ્વારા રોગનું નિદાન કરે છે. તમે ડૉક્ટર પાસે ગયા, તમને માથું દુખે છે, તો ડૉક્ટર પૂછશે કે પૂરતી ઊંઘ લો છો? જો તમે એમ કહેશો કે હા પૂરતી ઊંઘ લઉં છું, તો પછી એ એવું કહેશે કે ભાઈ તો તમારા મગજની અંદર શું છે, તાવ છે. અથવા બીજો કોઈ રીઝન વચ્ચે એ પૃષ્ઠા કરશે, તમને વારંવાર બે ત્રણ પ્રશ્નો પૂછશે, એના આધારે નક્કી કરશે ભાઈ માથાનો દુખાવો છે એ વાસ્તવમાં માથાનો દુખાવો કયા કારણથી થયેલો છે. ઘણી વખત શરદી ઉધરસ થઈ ગયું હોય, શરદીના ટાઈમમાં પણ માથું દુખે, તમે એમ કહો ભાઈ સાહેબ મને માથું દુખે છે, તો તરત પૂછે તમને શરદી ઉધરસ જેવું છે કાંઈ, તો તરત કહેશો હા, તો હા શરદીના કારણે માથું દુખે છે. તમે એમ કહેશો કે ના સર હું બહાર ગયો હતો અને બહારથી આવ્યો બરાબર છે રાત્રે, અને પછી સવારમાં મને માથાનો દુખાવો થયેલો છે, તો તમને કહે છે કે પૂરતી ઊંઘ નથી થઈ એના કારણે માથાનો દુખાવો થયેલો છે. પછી એ આરામની અથવા એ જે દુખાવો હશે એ લક્ષણના આધારિત તમને શું કરે છે, સારવાર કરે છે, મતલબ એના આધારિત તમને દવા આપે છે. હવે રોગો બે પ્રકારના છે, રોગના પ્રકાર તીવ્ર અને હઠીલા રોગ. એમાંથી પહેલો પ્રકાર છે તીવ્ર રોગ, જે રોગના લક્ષણો તરત જ અથવા ત્વરિત આપણે લખી શકીએ પ્રદર્શિત થાય, જે રોગ લાંબો સમય શરીરમાં રહેતો નથી, જે રોગના કારણે શરીરમાં બીજી આડઅસર ઉત્પન્ન થતી નથી. આ જે રોગ છે એને તીવ્ર રોગ કહેવામાં આવે. હવે સીધું ઉદાહરણ આપું હું તમને, એઝ ફોર એક્ઝામ્પલ શરદી ઉધરસ. તો જ્યારે આપણને શરદી ઉધરસ થાય છે ત્યારે એના લક્ષણો, જેવી શરદી થાય તરત જ આપણું નાક કેવું થઈ જાય, બંધ થઈ જાય છે, અને આપણને અંદર એક ઉધરસનો શું થાય છે, ભાસ થાય છે. તો એના લક્ષણો કેવા, તરત જ પ્રદર્શિત થાય. હવે શું આ રોગ તમને લાંબો સમય સુધી રહે છે? ના, બે પાંચ દિવસ રહે પછી તરત શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. હવે જ્યારે તમને શરદી ઉધરસ થઈ હોય ત્યારે તમે સ્કૂલે જવાનું કીધું તમે જઈ શકો? હા સર, ઇઝીલી જઈ શકીએ બરાબર છે. હા, તમે કદાચ જશો તો તમને ભણવામાં તકલીફ પડે, અથવા ક્યારેક તમને તાવ આવે છે. હવે તમને તાવ આવ્યો છે તો તાવ શું લાંબો સમય સુધી તમારા શરીરમાં રહેવાનો છે? ના, બે દિવસ આવશે પછી તરત મટી જશે. તમે સ્કૂલે કેટલા દિવસ નહીં જાઓ? બે દિવસ સ્કૂલે ન જવાનું, બે દિવસ સ્કૂલે આરામ કરો,
સોરી સ્કૂલે ન જઈ અને ઘરે આરામ કરો એટલે તમને તરત શું થશે, રોગ મટી જશે. હવે જે રોગના કારણે હું કદાચ તમને તાવ આવ્યો હોય અને પછી તાવ મટી જાય એટલે તમારા શરીરની અંદર શું કોઈ ખામી ઉત્પન્ન કરી જાય છે? ના, શરીરમાં કોઈ જ ખામી ઉત્પન્ન કરતા નથી. એટલે એવા રોગો કે જેના લક્ષણો પણ ત્વરિત તમને દેખાય અને સારું થવામાં પણ સરળતાથી ખૂબ ટૂંકા સમયગાળાની અંદર એ સારો થઈ જાય, તો એવા રોગોને આપણે કેવા રોગ કહીએ છીએ? તીવ્ર રોગ કહીએ છીએ. એમાં કયા આવે છે? શરદી, ઉધરસ, તાવ, ટાઇફોઇડ, મેલેરિયા વગેરે. હવે આપણે વાત કરવી છે હઠીલા રોગોની. આ રોગની અસર શરીરમાં લાંબો સમય રહે છે. લાંબો સમય એટલે આપણે લખી છે કે વર્ષો સુધી અથવા જીવનભર રહે છે. એને શું કહેવામાં આવે છે? હઠીલા રોગ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, ડાયાબિટીસ, ક્ષય, હાથીપગો. હાથીપગો એક એવો રોગ છે, કૃમિ, કૃમિના કારણે થાય છે. એમાં તમારા પગનું જે કહેવાય ને પરી, મતલબ પગ તમારો કેવો થાય છે, વધતો જાય છે, તો એ પ્રકારનો રોગ છે, તો જે ઘણો લાંબો સમય સુધી રહે. પછી ઘણાને બ્લડ પ્રેશરની બીમારી હોય છે, તો આપણે કહી શકીએ બીપી. તો આ બધા રોગો એવા છે કે જે લાંબો સમય તમારા શરીરની અંદર રહે, વર્ષો સુધી રહે અથવા જીવનભર રહે, અને એની અસર તમારા શરીરની અંદર એની અસર પણ કેવી છે, લાંબા સમય સુધી રહે છે. આપણે વાત કરીએ તીવ્ર રોગ. અને હઠીલા રોગ, તો તીવ્ર રોગ દાખલા તરીકે તમને શરદી, ઉધરસ, તાવ અથવા ટાઇફોઇડ થયું હોય, ક્યારે એવું થાય કે તમારા શરીરનું વજન ઘટે? તો આપણે ના, ક્યારે એવું નથી થતું, તો શરીરનું વજન ન ઘટે. અને કદાચ કોઈ વ્યક્તિને ક્ષય થઈ ગયો હોય તો ક્ષય દરમિયાન શું થાય છે, સતત એના શરીરના વજનમાં ઘટાડો થાય. તો આપણે લખીએ વજનમાં ઘટાડો. હવે કોઈ તીવ્ર રોગ થયો હોય, દાખલા તરીકે તાવ આવે છે, બરાબર છે, તીવ્ર, આપણે તાવનું ઉદાહરણ લઈને સમજશું, અને હઠીલો રોગ એ શેનું ઉદાહરણ લઈને સમજશું, ક્ષયનું ઉદાહરણ લઈને તમે સમજશું, બરાબર. હવે તમને તાવ આવ્યો હોય, તાવ એક પ્રકારનો તીવ્ર રોગ છે, તો તાવ મટી જાય છે પછી તમે યોગ્ય રીતે કામ કરી શકો છો કે ઝડપથી થાકી જાઓ છો? ના, આપણે તો સરળતાથી ઇઝીલી જેવું પહેલાં કામ કરતા હતા એવી રીતે કામ કરી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે થાક અનુભવાતો નથી. હવે જેને હઠીલો રોગ થયો હોય એને સતત શું અનુભવાય છે? થાક અનુભવાય છે. તો આ તીવ્ર રોગની અસર છે, આ હઠીલા રોગની અસર છે. હવે હું આપણે શાળાના ઉદાહરણની વાત કરીએ, બરાબર છે, તો વિદ્યાર્થી કોઈને તાવ આવ્યો તો વિદ્યાર્થી થોડો સમય શાળાએ ન જઈ શકે, ત્યારબાદ રેગ્યુલર થઈ જાય. તો એ કેવો છે? તીવ્ર રોગ. અને હઠીલો રોગ થયો હોય તો વિદ્યાર્થી શાળાએ જઈ શકે પરંતુ એ સતત થાકી જાય, એને ભણવામાં મન ન લાગે, એવું થઈ શકે છે. વિદ્યાર્થી થાકી જાય,
भणवामां ध्यान रहेतुं नथी। आवुं बधुं थई शके। तो आ तो तीव्र रोग अने आ हठीला रोग। नेक्स्ट जोईए हवे रोग ना प्रकारों जो लीधा, तीव्र रोग और हठीला रोग ना उदाहरण जो लीधा। हवे रोग ना कारणों की बात करिए। तो रोग ना बे कारणों छे, एक छे आंतरिक कारण, तो आंतरिक कारण तरीके शू होई सके दोस्तों? आंतरिक कारण तरीके सपोज जनीनिक अनियमितता, अंतस्त्रावनु असंतुलन, अने अंगो दाखला तरीके यकृत, मूत्रपिंड वगैरह માં ખરાબી અથવા વિક્ષેપ આપણે એવું પણ કહી શકીએ। કોઈ કામ કરવામાં વિક્ષેપ ઉત્પન્ન થાય તો શું થાય છે? એ આંતરિક કારણો છે, શરીરની અંદરના કારણો છે। જનીનિક અનિયમિતતા, જનીનની અંદર જો કોઈ ચેન્જીસ થાય તો તરત આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય। અંતઃસ્ત્રાવ, આપણા આખા શરીરની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો આવેલા છે જેને ઉત્સેચકો આપણે કહીએ છીએ। તો અંતઃસ્ત્રાવોની અંદર શું ઉત્પન્ન થાય છે? અસંતુલન, મતલબ કે અંતઃસ્ત્રાવોમાં ઇમ્બેલેન્સ, ઘણી વખત હોર્મોન્સ આપણે એવું કહીએ છીએ તો ખીલનો પ્રોબ્લેમ થાય તો ડૉક્ટર શું કહે છે? હોર્મોન્સ ચેન્જ થવાના કારણે અંતઃસ્ત્રાવોમાં જો અસંતુલન ઉત્પન્ન થાય એટલે તરત આપણને શું થાય છે? રોગ ઉત્પન્ન થાય છે। અને અંગો, આપણા અંગો તો એ તમને મેં આગળ શરૂઆતમાં જ વાત કરીએ, બરાબર છે કે યકૃત છે, મૂત્રપિંડ છે, પાચન તંત્ર છે, જો યોગ્ય રીતે કામ નહીં કરે તો શું થાય છે? રોગ ઉત્પન્ન થાય। અમુક બાહ્ય કારણ છે, તો બાહ્ય કારણ તરીકે શું હોઈ શકે? કે જે બહારથી શરીરની અંદર પ્રવેશે છે, એઝ ફોર એક્ઝામ્પલ વાયરસ, એ શરીર ઉત્પન્ન કરતું નથી, એ બહારથી આવે। બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ વગેરે, ઘણાને વ્યસન કરવાની ટેવ હોય છે। તો વ્યસન એ કેવું કારણ છે? બાહ્ય। આપણને બધાને ખબર છે કે વધારે તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થાય છે, બરાબર છે, શરીરની અંદર કેન્સર થાય છે, વધારે દારૂનું સેવન કરવાથી લીવર ખરાબ થાય છે। તો દોસ્તો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, પરંતુ રોગ થવાના જે આંતરિક કારણો છે એને તો ચલો કદાચ આપણે ન રોકી શકીએ, બરાબર છે, પરંતુ બાહ્ય કારણો તો જરૂર રોકી શકીએ। વાયરસથી બચવા માટે હંમેશા આપણે શું પહેરવાનું છે? માસ્ક પહેરવાનું છે, બરાબર છે। કોરોના આપણને એક વસ્તુ શીખવાડી ગયો કે ભાઈ હંમેશા વાયરસથી બચવું હોય તો માસ્ક પહેરીને સલામત રહો, વારંવાર હાથ ધોતા રહો, બરાબર છે, બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ આ બધાથી તમે બચી શકો છો। બીજું વ્યસન, જિંદગીમાં ક્યારેય વ્યસન કરવું નહીં, કેમ કે વ્યસન શું છે? તો વ્યસન આજે નહીં તો થોડા સમય પછી આપણને નુકસાન કરશે, કરશે ને કરશે। તમારી એજના જે વિદ્યાર્થીઓ હોય છે એમને સોપારી ખાવાનું વ્યસન હોય છે, તો પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે ક્યારેય આવું વ્યસન કરવું નહીં, કેમ કે વ્યસન શું છે? રોગનું મૂળ છે। તો આપણે ભણીએ છીએ ચેપ્ટર, આપણે માંડા શા માટે પડીએ છીએ, તો આપણે એટલીસ્ટ એટલું તો શીખીએ ને કે ભાઈ વ્યસન ક્યારેય કરવું નહીં। તમાકુ પણ શું કરે છે? ખૂબ જ નુકસાનકારક છે, દારૂનું સેવન પણ, ઘણી બધી રીતે આપણે એ વસ્તુ જાણીએ છીએ કેટલું કેટલું નુકસાન કરે છે। તો પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે કે ક્યારેય વ્યસનમાં પડે નહીં અને રોગથી બચે। લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવા ટોપિક સાથે। થેન્ક યુ।